ગ્રામ્ય લેવલના નાગરિકોને જુદી જુદી સુવિધાઓ મળે તે માટે જુદી જુદી યોજનાઓ આપતા હોય છે, પરંતુ સાચી સ્થિતિ શું હોય છે? આજે આપણે છીએ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના લીંગડા ગામમાં. લીંગડા ગામની મહિલાઓ આજે આપણી સાથે ટીવી 9 સાથે જોડાય છે અને આપણી સાથે વાત કરશે. શારદાબેન, સરકાર જે યોજનાઓ જાહેર કરે છે એનો કેટલો લાભ મળે છે? એનો લાભ તો થોડોક જ મળે સાહેબ. એક વખત અનાજ જાઓ, આપણે ખેતીવામાં લોન આપે, પછી ખેડૂતોને આપણે ભેંસો માટે લોન લઈએ, એ બીજો કશો ચાલુ વર્ષે જે સ્થિતિ છે, વરસાદની સ્થિતિ આવી, કમોસમી વરસાદ થયો, ડાંગરના પાકની સ્થિતિ શું તમારે ત્યાં? અમારે આગળ ડોગર બધી ફેલ ગયા, અમારે ખેતર ફેલ જ ગયું છે, તો પછી અમને મળવું છે ને કમસે કમ 25-30 હજાર તો વધારે ના મળે. એની મજૂરી, દવા ખરું, ખેતીમાં મજૂરોને આપ્યા હોય, અનાજ ડોગર લાઈન બિયારણ, એનું ખર્ચ તો આપણે કરવું જ પડે ને. સરકારે ગઈકાલે જાહેરાત તો કરી છે, કેટલી આશા છે? મારે આશા 25-35 હજાર મળે એટલી આશા તો રાખું જ છું સાહેબ. આપણી સાથે બીજા પણ મહિલા જોડાયા છે. બેન, આપનું નામ શું છે? સરકાર જે લાભ આપે છે, કેટલો લાભ તમારા સુધી પહોંચે છે, કેટલો સંતોષ છે? અમને સંતોષ પૂરો થતો જ નહીં. ખેતીમાં કશું મળતું નહીં, જો છોકરો નોકરી કરતો હોય નોકરીમાં પગાર સારો નહીં, પછી આ ખેતીમાં બધું અડધું બાતલ જતું રહ્યા. ફારો પાક્યા ને 15-20 હજાર રૂપિયા વીઘે ખર્ચો થતો હોય તો પછી એ 20 હજારની મજૂરી તો આપણને એમનું થોડું ઘણું લાભ તો મળવો જોઈએ નફો. પણ સરકારે તો કરોડો રૂપિયા જાહેર કરે, સરકાર હજુ આપી જ નહીં ને આપે, તારે જ અમને આશા થાય કે ના સરકારે આપ્યા એમ. આપણી સાથે બીજા પણ મહિલાઓ જોડાયેલા છે. બેન, આપનું નામ શું છે? ભાવનાબેન, સરકારે જે જાહેર કર્યા છે નાણાં આપવાની વાત છે, તમારા પર કેટલા વીંગામાં નુકસાન થયું? 5 વીંગા. અચ્છા, તો સરકાર પાસે કેટલી અપેક્ષા છે? થાય એટલી જ આપવી પડે, મજૂરી બજૂરી બધું નહીં કરવાનું, તો અગરનું બિયારણ, ખાતર, પાણી, ખેડામણ. સરકારે તો એક ચોક્કસ નિયત રકમ નક્કી કરી છે કે આ એ પ્રતિ હેક્ટરે આટલા રૂપિયા મળશે, તો એનાથી સંતોષ હશે ખરો? હા, એ તો આપે એ ખરું, સરકાર આપે જ ખરું ને. આપનું નામ શું છે બેન? ચંદ્રિકાબેન. સરકાર જે વાતો કરે છે એ વાતો ખરેખર સાર્થક થાય છે ખરી ગામમાં? ના, થતી નથી. હજુ તો કશું મળ્યું નથી. વીઘે 15-20 હજાર ખર્ચો થાય અને એમાં 15-20 હજાર શું 25 હજાર મળે ત્યાં સુધી અમને તો કશું મળે જ નહીં ને. બધા અમારે બધા અત્યારે લીંગડા ગામમાં બધા ખેતી જ હોય, 4-4 હજાર નહીં 10-10 હજાર ખર્ચો થાય ને, 4 હજાર તો ખાલી વડામાં. અપેક્ષા બધી બહુ, પણ હવે તો સાચી ને. ગઈકાલે સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવી છે ધાન્ય પાકોને લઈને, તમને પણ નુકસાન થયું છે ખરું? હા, થયું જ છે ને. કેટલા વીંગામાં નુકસાન થયું? કેટલા વીંગામાં? અમારે 2.5 વીઘા જમીન છે. અચ્છા, 2.5 થી કશું જ પાક્યું નથી. તમને કેટલા પૈસા મળવા જોઈએ સરકાર પાસેથી? અમને તો બહુ અપેક્ષા, પણ 50% મળે તો એ સારું ને. આ હતી લીંગડા ગામની મહિલાઓ. લીંગડા ગામની મહિલાઓ નું સ્પષ્ટ માનવું છે કે સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવે છે એ જાહેરાતો મહદઅંશે ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર જાહેરાતો પૂરતી જ સીમિત રહી જાય છે, કારણ કે સરકાર પાસે મહિલાઓને ઘણી અપેક્ષાઓ છે, પરંતુ સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવે છે તેનો અમલ છેવાડાના ગામડા સુધી નથી થતો. ધર્મેન્દ્ર કપાસી, TV9.